ગુડ ઇવનિંગ રાજકોટ. આ છે ગુજરાત મિરરની ટોપ 5 હેડલાઇન્સ. પીએનડી પછી ઓબીસીમાં અબજ રૂપિયાનું લોન કૌભાંડ. રૂપિયા 390 કરોડની લોન લઈ હીરાનો વેપારી નીરવ મોદી ચિંધ્યા માર્ગે. દમણમાં નવી યુનિવર્સિટી ખોલાશે કહ્યું મોદીએ. મોદીએ વેટમુક્ત ડીઝલ કેરોસીન આપી માછીમાર ભાઈઓ માટે લોંગ રેન્જની બોટ આપવાનું પણ વચન આપ્યું હતું. આ સાથે દીવ અને અમદાવાદ વચ્ચે ઉડાન ભરતી ફ્લાઇટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આવા અનેક ઉદ્ઘાટન આજે દમણ અને દીવની પ્રગતિ માટે કરવામાં આવ્યા. રાજકોટને હાઈકોર્ટની બેન્ચ ફાળવવા બાર એસોસિએશનનો વધુ એક ઠરાવ. સૌરાષ્ટ્રમાં 17,000 સહિત રાજ્યમાં 1,00,000થી વધુ બાળકો કુપોષિત. ખુદ સરકારે રાજ્યસભામાં આપેલી વિગતોમાં સ્વીકાર. રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંકઅપનું કોર્સ વેરિએશન શરૂ. રજાના દિવસોમાં ઝોનલ કચેરીમાં કામગીરી. પરિવારના સભ્યોના આધાર ન દેનારનો પુરવઠો કપાશે. આજની ટોપ 5 હેડલાઇન્સ વાંચતા રહો ગુજરાત મિરર.